हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग ऑल ऑफ यू। આગળ વધી આપણે ચેપ્ટર નંબર 8 તરફ, બરાબર? તમે લોકો અંતઃપટલ તંત્રની અંદર આવતી અંગિકાઓને ભણી રહ્યા છો કે કઈ કઈ અંગિકાઓ છે, ધેટ ઇઝ અ પાર્ટ ઓફ અંતઃપટલ તંત્ર, બરાબર છે? કે કઈ એવી અંગિકા છે કે જે અંતઃપટલ તંત્રનો ભાગ છે, એની અંદર કઈ કઈ અંગિકાઓ, પેલા તો યાદ છે ને છોકરાઓ, એ કોને અંતઃપટલ તંત્રનો ભાગ કહેવાય, કે જે અંગિકાઓના કાર્ય એકબીજા સાથે સંકલિત થઈને થતા હોય, એકબીજા સાથે ભેગા મળીને કામ કરતા હોય, તો એવી અંગિકા કઈ, એવી કઈ અંગિકાઓ અંતઃપટલ તંત્રનો ભાગ છે અને જે સાથે મળીને કામ નથી કરતી, સ્વતંત્ર રીતે કામ કરે છે, ધેટ ઇઝ નોટ પાર્ટ ઓફ અંતઃપટલ તંત્ર। જે ભાગ છે એની અંદર સૌથી પહેલા આપણે કોણ ભણી ગયા હતા, અંતઃકોષ રસછાળ, કોને ભણી ગયા હતા, અંતઃકોષ રસછાળ ને। પછી કઈ ભણ્યા હતા આપણે, ગોલગી કાઈ ને, ગોલગી કોમ્પ્લેક્સ। અંતઃકોષ રસછાળ ની અંદર બે જ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, આરઆર અને એસઆર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર અને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલર, બરાબર છે? જે ખરબચડી સપાટી અને જલીસી સપાટી છે, જે રાઇબોઝોમ્સ ધરાવે છે અને રાઇબોઝોમ્સ છે એ પ્રોટીન સંશ્લેષણ માટે સ્થાન પૂરું પાડે છે। અને એક હતું જે લિપિડનું સંશ્લેષણ કરે છે, ક્યાં લિપિડ, તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, બરાબર છે? સ્ટીરોઇડ છે એક પ્રકારનો લિપિડ જ છે, જે પ્રાણીજન્ય અંતઃસ્ત્રાવોનું નિર્માણ કરે છે, જે કોણ છે, એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે કણિકા વિહીન અંતઃકોષ રસછાળ। ક્લિયર એવરીવન? હવે આપણે જે આગળ વધવા જઈ રહ્યા છીએ, ગોલગી કાઈ, ગોલગી કોમ્પ્લેક્સ, હું ફટાફટ તમને કેમિલો ગોલગી છે, ગોલગી કોમ્પ્લેક્સનું સ્ટ્રક્ચર તમને એક્સપ્લેન કર્યું, તો એ ફટાફટ કહી દઉં, જેથી કરીને તમને પ્રીવિયસ લેક્ચરનું થોડું ઘણું યાદ રહી જાય। ગોલગી કાઈ 1898ની અંદર કોષકેન્દ્રની સૌથી નજીક કેમિલો ગોલગી નામના વૈજ્ઞાનિકે ઘટ અભિરચિત રચના જોઈ અને એનું નામ શું આપી દીધું, એને ગોલગી કાઈ, પોતાના નામ ઉપરથી। ગોલગી કાઈની રચનામાં તમને થપ્પીની માફક અથવા તે કોથળી હોય એની થપ્પી, પોલી કોથળી જેવી રચનાઓ જોવા મળશે, નલિકામય રચનાઓ, એનું નામ શું આપી દીધું આપણે, સિસ્ટરની। દરેક ગોલગી કાઈની અંદર સિસ્ટરની કે નલિકાઓ છે એની સંખ્યા સંખ્ય હોતી નથી, 4-8 મોટે ભાગે હોય, જેની વ્યાસની વાત કરીએ તો 0.521 માઇક્રોમીટર। ક્લિયર? આ બધી નલિકાઓ, આ ઉપરાંત ગોલગી કાઈમાંથી અમુક કુટિકાઓ પણ મુક્ત થતી હોય, મેં તમને થોડુંક નીટના બેઝિસ ઉપરથી કીધું હતું કે અંતઃકોષનો સ્ટાર છે એમાંથી મુક્ત થતી કુટિકાઓ શરૂઆતમાં હોય, બધી કોષ પટ્ટી પરથી જાય, બરાબર, તો એને પ્રાથમિક કુટિકાઓ કહેવાય। જેમ જેમ આગળ વધતી જાય કુટિકાઓ કેમાં ફેરવાય જાય, દ્વિતીયક કુટિકાઓમાં, અને દ્વિતીયક કુટિકાઓ જેમાંથી બહાર નીકળશે, બરાબર છે, એની અંદર એના બંધારણમાં શું થઈ ગયો હોય, ફેરફાર થઈ ગયો હોય। ક્લિયર એવરીવન? પણ આપણે વાત કરશું આવી જે કુટિકાઓ અને નલિકાઓ ભેગી મળીને શું બનાવે છે, ગોલગી પ્રસાધન કે ગોલગી કોમ્પ્લેક્સ એટલે કે ગોલગી સંકુલમ। ગોલગી કાઈની જે રચનાઓ છે, બરાબર, એની અંદર બે પ્રકારની સપાટીઓ આવેલી હોય છે, નિર્માણકારી સપાટી અને પરિપક્વ સપાટી, જેમાં તેની નિર્માણકારી સપાટી આના લગતો એક એમસીક્યુ નીટમાં પૂછાયેલો છે। જેની નિર્માણકારી સપાટી છે, બરાબર, એને તમે બહિર્ગોળ કે ટ્રાન્સ કહો છો, બહિર્ગોળ કે શું કહો છો, ટ્રાન્સ, હા પાડો છો તમે, એને ટ્રાન્સ કહેવાય, ન કહેવાય, ને શું કહેવાય, સીસ કહેવાય, બરાબર। પછી તમારી જે પરિપક્વ સપાટી છે એને શું કહેવામાં આવે છે, અંતર્ગોળ અને ટ્રાન્સ, અંતર્ગોળ અને ટ્રાન્સ, નાઉ ક્લિયર એવરીવન, બરાબર? તમે એના કાર્યોમાં જાઓ તો કાર્ય હું ફટાફટ કહી દઉં, અંતઃકોષ રસછાળમાં જે બનતા ઘટકો છે, એ પ્રોટીન હોય શકે, લિપિડ હોય શકે, કોઈ પણ ઘટકો એ અંતઃકોષ રસછાળમાંથી મુક્ત થઈને બહિર્ગોળ સપાટી ઉપર અને બહિર્ગોળ સપાટી ઉપરથી પરિપક્વ સપાટી ઉપર આવે છે, આના ઉપરથી તમે કહી શકો કે અંતઃકોષ રસછાળ અને ગોલગી કાઈ બંને એકબીજાના ગાઢ સંપર્કમાં છે। જ્યારે એ પહેલા બહિર્ગોળ સપાટી ઉપર આવે અને પછી ક્યાં આવે છે, એની પરિપક્વ એટલે કે એની ટ્રાન્સ એટલે કે એની અંતર્ગોળ સપાટી ઉપરથી પસાર થાય, ત્યારે હંમેશા યાદ રાખવાનું છે કે ઈ એના બંધારણમાં જરૂર પડે તો શું કરે, ફેરફાર કરશે, ગ્લાયકોપ્રોટીન ગ્લાયકોલિપિડનું શું કરશે, નિર્માણ કરશે, ગ્લાયકોપ્રોટીન અને ગ્લાયકોલિપિડનું શું કરશે, નિર્માણ કરશે। સો આ થઈ ગયું તમારું ગોલગી કોમ્પ્લેક્સ, ગોલગી કાઈ, ગોલગી સંકુલ, ગોલગી એપરેટસ। બટ જો હું ન્યૂ સેશન છે, નવી ત્રીજી અંગિકા છે, દેટ ઇઝ ઓલસો વન ઓફ ધ પાર્ટ ઓફ અંતરપટલ તંત્રનો ભાગ છે, અંતરપટલ તંત્ર, ત્રીજી કઈ અંગિકા છે, લાઇસોઝોમ। સો આજનું આપણું સેશન કયો છે, ઓછું કરો, પરફેક્ટ કરો, ગમે એમસીક્યુ કેમ ના હોય। હા, એક છે ને, કાલના તમારી એક્ઝામની વાત કરું, કે કેટલા બધા છોકરા મને ફોન કરીને એક વસ્તુ પૂછી કે મેડમ, એક એમસીક્યુમાં જે લોકોને ડાઉટ હતો એ, બરાબર, કે બેક્ટેરિયામાં એવી કઈ ગળીમય પટલમય રચના છે, ગળીમય પટલ છે, બરાબર, એવું નીચેનામાંથી શું છે, બરાબર, તો એની અંદર રાઈટ આન્સર ઘણા છોકરાઓએ
ગ્લાયકોકેલિસ નું જે સ્તર છે ઈ જ આવે ને બરાબર કા કોષરસ સ્તર આવે કેમ કે બંને કેવા છે પટલમય છે પણ એની અંદર સાચો આન્સર શું આવે મેસોઝોમ શું કામ મેસોઝોમ તમે કહો ને મેં તમને સામેથી કીધું આપણા લેક્ચર પ્રીવિયસ ચેક કરો એની અંદર મેં તમને સમજાવ્યું છે કે કોઈ પણ પ્રકારના કોષરસ સ્તરમાંથી વિભેદન પામેલી કે વિશ્લેષણ પામેલી રચના એટલે કોણ મેસોઝોમ જે ત્રણ સ્વરૂપમાં હોય જે કેટલા સ્વરૂપમાં હોય ત્રણ સ્વરૂપમાં કાકી પુટિકા હશે કાકી પટલ હશે અને કાઈ શું હશે નલિકા અને જ્યારે આ પટલ સ્વરૂપે હોય ત્યારે કેવું બની જાય ગળીમય ગળીમય એટલે શું ઘણા છોકરાઓને એમાં વાંધો પડે કે ગળીમય એટલે શું ગળીમય એટલે કોઈ વળાંકવાળું આ છે ને એ ખાલી સ્તરથી પણ આનું આ સ્તર આમ થઈ જશે ને એટલે એને ગળીમય સ્તર કહેવાય આપણે કેમ ઘડી પાડીએ ક્લોથ્સ ની પ્રોપરલી રાઈટ સેમ તો આવા ગળીમય સ્તર બનાવે તો એ રચના કોણ હોય ભાઈ તો કે મેસોઝોમ કોણ હોય આ મેસોઝોમ બરાબર છે સો નાઉ ક્લિયર બાકી બધાને આઈ હોપ સો કે મસ્ત પેપર ગયો હશે બરાબર મને સારા સારા પોઝિટિવ પોઝિટિવ રિવ્યુઝ આવ્યા છે તો ધેટ્સ વેરી ગુડ બટ મને આઉટ ઓફ માર્ક્સ જોઈએ વચ્ચે હું કઈ રાઈ નથી જાતો એટલે બધું લેતી જ જાઉં છું તમે જોશો કે તમે મેં વિડીયોઝ ની અંદર તમને ઘણું બધું એવું કીધું છે કે જે એનસીઆરટી ની અંદર ક્યાંય રોબર્ટ હુક ની વાત નથી કરી તો તમને કાલે રોબર્ટ હુક પૂછવાના હતા બરાબર એના મૃત કોષો વિશે તો થોડું ઘણું આ બધી રિલેટેડ થોડું કરજો જેથી કરીને તમને ફ્યુચરમાં શું થાય કે કોઈ આના રિલેટેડ કોઈ બે એમસીક્યુ પૂછાય છે તમને નીટ ના આ ચેપ્ટર માંથી આઠ માર્ક બરાબર અને એક તો પૂછાશે જ ઓછામાં ઓછો સો આવું કોઈ એક એમસીક્યુ આપણને છૂટે નહીં એનું થોડું ધ્યાન રાખશો આપણે સો નાઉ ક્લિયર આ એમસીક્યુ બહુ ડિટેલમાં નથી જતા આપણે આજે લાઇસિઝોમ તરફ આગળ વધીએ ચલો પણ જ્યારે આપણે ખોરાક ખાઈએ એ આપણા અન્નમાર્ગના પોલણમાંથી પસાર થાય
બરાબર અનનાડી છે જઠર છે નાનું આંતરડું મોટું આંતરડું જે પાચન થાય ને એ પોલાળની અંદર થતું પાચન છે એ ક્યું પાચન છે પોલાળની અંદર થતું પાચન છે પરંતુ કોષની અંદર ઘટકોનું પાચન થાય એને શું કહેવામાં આવે કોષાંતરીય પાચન એટલે આપણે આપણે ગોખવાનું નથી તો લાઇસોસોમ્સ છે કોની સાથે સંકળાયેલી છે કોષાંતરીય પાચન સાથે સંકળાયેલી અંગિકા છે ક્લિયર એવરીવન 3 પોઈન્ટ તમને આપી જવા જોઈએ એક સ્તરીય પટલની અંગિકા એક્ચ્યુઅલી લાઇસોસોમ એટલે શું છે બરાબર તો કે ઈ તેમાંથી મુક્ત થતી કુટિકા તેમાંથી એટલે તેમાંથી બહાર તો કે ગોલગી કાયમાંથી મુક્ત થતી કુટિકા કેમાંથી ગોલગી કાયમાંથી મુક્ત થતી કુટિકા ઇઝ નથિંગ ઇઝ ધેટ ધેટ ઇઝ ધ લાઇસોસોમ ઈ શું છે લાઇસોસોમ ક્લિયર તમને 3 પોઈન્ટ ક્લિયર થઈ જાય પછી આપણે આગળ વધશી ચલો હજી આગળ વધીએ લાઇસોસોમ એ વિશિષ્ટ પ્રકારના હાઇડ્રોલેજિસ ઉત્સેચકો ધરાવે છે શું ધરાવે છે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે શું ધરાવે છે હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે સારું જો નેક્સ્ટ ફ્યુ પોઈન્ટ શું કહે છે લાઇસોસોમ એક વિશિષ્ટ પ્રકારના હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે જે કઈ પ્રક્રિયા કરતા હોય જળ વિભાજન મેં સમજો આમ તો તમને બધાને 10મું ધોરણ ભણીને આવ્યા છો કે હાઇડ્રોલાઇસિસ પ્રકારના પ્રોસેસ નું નામ શું થાય હાઇડ્રોલાઇસિસ જળ વિભાજનની પ્રક્રિયા એટલે શું થાય હાઇડ્રોલાઇસિસ કરવું બરાબર પણ ઉત્સેચકો છે એનો પ્રકાર કયો થાય આવા ઉત્સેચકોને તો આમાં હાઇડ્રોલેઝિસ પ્રકારના ઉત્સેચકો તો એનો મતલબ એમ થાય કે જો આપણી લાઇસોસોમ નામની અંગિકા છે બરાબર છે ઈ શું ધરાવે છે આવા ઉત્સેચકો તો ઉદાહરણ તરીકે લઈએ આપણે તો ઉત્સેચકોની અંદર કાર્બોહાઇડ્રેટ્સ કયો ઉત્સેચક આવે છે કાર્બોહાઇડ્રેટ્સ ઉત્સેચક લાઇપેઝ કોષની અંદર થતું પાચન ના માટે પણ જવાબદાર કોણ હોય છે લાઇસોસોમ
विशिष्ट प्रकारના હાઇડ્રોલાઇસિસ પ્રકારના ઉત્સેચકો જે હાઇડ્રોલાઇસિસ ટેકની પ્રક્રિયા માટે જવાબદાર છે આને તમે ભૂલતા નહી આ તો મેઇન છે કાર્બોહાઇડ્રેટ હા કાર્બોહાઇડ્રેટ્સ છે ઈ કહો ચલો ને કાર્બોહાઇડ્રેટ્સ લાઇપેઝ પ્રોટીઝ અને ન્યુક્લિયસ ડન હવે જઈએ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ
કેવા હોય છે? સક્રિય રીતે કાર્ય કરે છે. આને સમજવાનું છે, સક્રિય રીતે કાર્ય કરે છે. હવે તમારો પાછો શબ્દ આવ્યો this one. ઠીક છે, તો તમને સમજાઈ જાય, એમાં ઉપડવાની નથી આવે. પણ વોટ અબાઉટ ધ ઇષ્ટતમ? ઘણી વખત તમને ઇષ્ટતમની જગ્યાએ મહત્તમ મૂકશે. ઇષ્ટતમ પીએચ અને મહત્તમ પીએચ ચેપ્ટર નંબર 9 12 મોલેક્યુલ્સ માં આવશે. પણ તેમ છતાં સમજાવું, ચલો આ પીએચ લખું છું અહીંયા હું 1 2 3 4 5 6 અને અહીંયા ઉત્સેચકોનો કાર્ય લખું છું, જે આપણે 10 20 30 40 એમ રાખીએ. કોઈ એકમ નથી રાખવું, ખાલી એકમ સમજવા માટે રાખીએ છીએ એટલા માટે. હવે આ ઉત્સેચક છે, જેમ જેમ પીએચ વધારતા જઈએ છીએ એમ એમ એનું એની કાર્યમાં શું થતો જાય છે? વધારો. અહીંયા હું દેવું છું, પણ જેવી તમે પીએચ 4 ની બદલે કેવી કરી નાખી 5, તો એની પ્રક્રિયાનો વેગ વધતો નથી, અમુકનો શું થાય છે? ડાઉન. પ્રક્રિયાનો વેગ શું થાય છે? ડાઉન. અને આ પછી બીજું સ્થિર પણ રહી શકતો નથી. આ પ્રક્રિયાનો વેગ કેવો રહે? સ્ટેબલ, સ્ટેન્ડિંગ ઓન, બરાબર છે. તો આ જે પીએચ આવી, કઈ પીએચ છે? આ 4. તો જે પીએચ છે ઉત્સેચકનો પ્રક્રિયાનો વેગ કેવો બન્યો? વેગ મહત્તમ બન્યો. તો આ પીએચ એની કેવી કહેવાય? ઇષ્ટતમ પીએચ. પછી તમે પીએચ માં વધારો કરો તો એ પ્રક્રિયાના વેગમાં વધારો થતો નથી. તો આ એની કેવી પીએચ કહેવાય? ઇષ્ટતમ પીએચ કે પછી મહત્તમ પીએચ. ક્લિયર થયું છોકરા? આવડું નાનું સેન્ટેન્સ છે પણ તમે જો એને ગોખી નાખો તો ગોખાઈ જ જાય, પણ આપણે એવું કરવાનું નથી. હવે તમને બધું સમજાઈ જાય કે દરેક ઉત્સેચકો માટે શું હોય? ઇષ્ટતમ પીએચ હોય. જો એ પીએચ માં ફેરફાર થયો કોષની અંદર તો પણ ઉત્સેચકો પ્રોપરલી કાર્ય કરશે નહીં. ક્લિયર એવરીવન? બરાબર. હવે તમને ખબર તો પડે છે શું કામ ઇષ્ટતમ પીએચ ની વાત શું કામ આવી? કેમ કે આપણે કોની વાત કરીએ છીએ? ઉત્સેચકોની. આ ઉત્સેચકો ક્યાં આવેલા છે? લાઇસોઝોમ ની અંદર. ક્લિયર એવરીવન? તો દરેક ઉત્સેચકો પણ પોતાની ઇષ્ટતમ પીએચ શું કરે છે? કારણ જો તમને યાદ હોય તો ઇષ્ટતમ પીએચ તો આ ટોપિક લખતાની વચ્ચે કે આવો ગ્રાફ નો ડ્રો કરતા મહેરબાની કરશો, આવો ગ્રાફ ડ્રો કરશો તો તમને કોઈ એવું મારું કહેશે કે ઓહો મેડમ એ તો ક્યાં ક્યાં ભણેલી, બરાબર. પણ નોટ કરી અને એક લખી નાખવાનું જે તમારા રેફરન્સ માટે છે, બરાબર. લાઇસોઝોમ ની અંદર ઇષ્ટતમ પીએચ ને સમજાવવાની જરૂર નથી, પણ બધા માટે ઇષ્ટતમ પીએચ હશે તો સક્રિય રીતે શું કરશે? કાર્ય કરશે. ડન. ચલો લાઇસોઝોમ પોતાના જ જીવકોષોને, કહું છું જીર્ણ એટલે શું થાય હમણાં, શું કરે છે? મારે છે. તેથી તેને આત્મઘાતી કોથળી, તેથી તેને શું કહેવામાં આવે? આત્મઘાતી કોથળી કે સુસાઇડલ બેગ. શું કહેવામાં આવે છે? સુસાઇડલ બેગ પણ કહે છે. જો સમજો, આ સમજો, આને ગોખવાનું નથી. ઘણી વખત આપણા છે ને કોષોની અંદર, પહેલા તો છે ને સમજો, જીર્ણ કોષો એટલે કેવું? જીર્ણ એટલે વૃદ્ધ. જીર્ણ એટલે કેવા કોષો? વૃદ્ધ કોષો. જીર્ણ એટલે કેવા કોષો? વૃદ્ધ. તો આપણા શરીરની અંદર દરેક કોષો છે ને જન્મે, થોડોક વિકાસ થાય, પરિપક્વ થાય, પોતાનું કાર્ય પૂર્ણ કરે, વૃદ્ધ પામે અને નાશ પામે, એટલે કે મૃત બને. જેમ આપણે કેમ સજીવમાં જન્મીએ, બધી અવસ્થામાંથી પસાર થાય અને પછી મૃત્યુ પામે એમ, બરાબર. પણ જો આ કોષ છે એ અમુક કોષો કેવા થઈ ગયા હોય? જીર્ણતા પામી ગયા હોય. કેવા થઈ ગયા હોય? વૃદ્ધ થઈ ગયા હોય. એ મોટામાં એ પોષણ લઈ લે, એ શું કરી લે? પોષણ લઈ લે. પણ આવા વૃદ્ધ કોષો પ્રોપરલી કાર્ય કરે નહીં. મારી વાત સમજાય છે? હું શું કહેવા માંગુ છું? આવા જીર્ણ કોષો શું કરે? વૃદ્ધ થઈ જાય, થઈ ગયા હોય તો પોષણ લઈ લે, ખાવાનું પ્રોપરલી અમાઉન્ટમાં જો
રિપીટ કર દો વેજે એક વખત છોકરાઓ. આમ પોતાના પોતાના કોષને મારી નાખે. આપણે આપણે કોને સુસાઈડ કરી? આપણે આપણી જાતને જ મારી નાખી. તમે શું કહી સુસાઈડ? એમ અમુક જીર્ણ કોષો, વૃદ્ધ પામેલા કોષો પૂરતા પ્રમાણમાં પોષણ લઈ લે, બરાબર? પણ પૂરતા પ્રમાણમાં જે એનું કાર્ય સોંપવું હોય, હૃદયના કોષોનું કાર્ય હોય કે બ્લડનું ડિસ્ટ્રીબ્યુટ કરવું, એ કરે નહીં, બરાબર છે? તો આવા કોષોનું લાઇસોઝોમ શું કરશે? અંદર ફાટી જશે, બરાબર? અને એની અંદર આવેલા બધા જ ઉત્સેચકો શું થઈ જશે? કોષમાં રિલીઝ થઈ જશે. કોષની અંદર કાર્બોહાઇડ્રેટ્સ, લિપિડ, લાઇપેઝ, પ્રોટીએઝ અને ન્યુક્લિયસ, અને આ શું કરશે? મહાઅણુઓનું પાચન કરવાનું ચાલુ કરી દેશે. એટલે એ ઘટકો તો કોષરસમાં મેઇન હતા, રાસાયણિક પ્રક્રિયાઓ માટે જવાબદાર હતા. આ ઘટકોની જ્યારે આવી હાલત થશે ત્યારે કોષ શું થશે? ડેથ થઈ જશે. આમ પોતાના પોતાના કોષનું શું કરી નાખે છે? એ ડેથ કરી નાખે છે, પોતાના પોતાના કોષને મારી નાખે છે. એટલા માટે એને આત્મઘાતી કોથળી કે સુસાઇડલ બેગ કહેવામાં આવે છે. ક્લિયર એવરીવન? કે કઈ વાંધો પડે છે તમને, બરાબર? સો આ થઈ ગયું તમારું શું? લાઇસોઝોમ. આ શું થઈ ગયું તમારું? લાઇસોઝોમ. ક્લિયર એવરીવન? હવે આમાં લાઇસોઝોમ ની અંદર ખુદ કાંઈ બાકી રહેતું નથી. લાઇસોઝોમ ની અંદર બરાબર કાંઈ બાકી રહેતું નથી, પરંતુ એક વખત આખી આખું લાઇસોઝોમ ફરીથી જોઈ લેવું છે, બરાબર? એક સ્તરીય હોય, ગોલગી કાંઈમાંથી મુક્ત થતી પુટિકા, વિશિષ્ટ પ્રકારના કોષક કોષસ્તરી, કોષની અંદર કોષાંતરીય પાચન માટે સંકળાયેલું છે, બરાબર? આ ઉપરાંત લાઇસોઝોમ શ્રેણી વિશિષ્ટ પ્રકારના હાઇડ્રોલાઇસિસ એન્ઝાઇમ્સ આવેલા હોય છે, ઉત્સેચકો આવેલા હોય છે, કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીએઝ, લાઇપેઝ અને ન્યુક્લિયસ, જે વિશિષ્ટ પ્રકારના મહાઅણુ ઉપરની બાજુમાં લખ્યા છે એનું પાચન કરે છે. આ ઉપરાંત આત્મઘાતી કોથળી કે સુસાઇડલ બેગ પણ કહેવામાં આવે છે, કારણ કે તે પોતાના પોતાના જીર્ણ કોષોનો નાશ કરે છે. આ ઉપરાંત સેકન્ડ ટર્મિનોલોજી કે સિસ્ટમ પેજ શું કરે છે? સક્રિય રીતના કાર્ય કરે છે. ડન. લાઇસોઝોમ બહુ નાની એવી વસ્તુ છે, બહુ નાની એવી. કેવી રીતના ફેરવી ફેરવી પૂછાઈ શકે બોલો તો? ગોલગી કાયમાંથી મુક્ત થતી અંગિકા હોય, સોરી, ગોલગી કાયમાંથી મુક્ત થતી પુટિકા છે, બરાબર, એ સ્વરૂપે કાર્ય કરતી હોય એવી અંગિકાનું વર્ણન કરો તો લાઇસોઝોમ. ઇષ્ટતમ પીએચ કાર્ય કરતી હોય એવા ઉત્સેચકો ધરાવતી હોય એનું વર્ણન કરો તો લાઇસોઝોમ. હાઇડ્રોલાઇસિસ પ્રકારના ઉત્સેચકો ધરાવતી હોય તો પણ લાઇસોઝોમ. કોષાંતરીય પાચન કરતી હોય તો પણ લાઇસોઝોમ. કેટલી બધી વસ્તુ આવી તમને, આત્મઘાતી કોથળી તરીકે ઓળખાતી હોય તો પણ લાઇસોઝોમ. એટલે એકને એક પ્રશ્ન છે એને ફેરવી ફેરવીને પૂછાઈ શકે. સો ધેટ ઇઝ હોલ લાઇસોઝોમ. બટ મારે તમને છે ને, હવે તમને કદાચ લાઇસોઝોમ પૂછે તો તમારે અહીંયા બધું લખવાનું છે, ડોટા બિલકુલ નથી થવાનું. પરંતુ હવે હું તમને જે કરાવવા જોઈ રહી છું થોડુંક નાનો નીટનો કન્સેપ્ટ છે, બરાબર, જે આપણે જોઈ લઈએ. ચલો, તમને પૂછાય તો તમારે અહીંયા સુધી જ લખવાનું છે, બરાબર? વધારે લખશો તો વધારે માર્ક્સ આપશે એવી મેન્ટાલિટી કાઢી નાખજો. ચલો આગળ વધીએ. લાઇસોઝોમ ની અંદર તમને બે વસ્તુ કી કહેવાની છે. આ લિપિડ છે
બરાબર ઈ તમારું લાઇસોઝોમ નથી તો આ પ્રોટીન છે ઈ લાઇસોઝોમ છે પણ પ્રોટીન એ બે પ્રકારના હોય પ્રોટીન પણ કેટલા પ્રકારના હોય બે પ્રકારના અમુક પ્રોટીન હોય રચનાત્મક પ્રોટીન હોય અમુક પ્રોટીન કેવા હોય છે રચનાત્મક પ્રોટીન હોય અને અમુક પ્રોટીન છે એ કેવા પ્રોટીન હશે ક્રિયાત્મક પ્રોટીન કેવા હશે ક્રિયાત્મક પ્રોટીન તો રચનાત્મક પ્રોટીન એટલે કેવા પ્રોટીન કે જે અલગ પ્રકારની રચનાનું નિર્માણ કરે તો જે રચનાનું નિર્માણ કરતા હોય એવા રચનાત્મક પ્રોટીન અને ક્રિયાત્મક પ્રોટીન હોય ચોક્કસ પ્રકારના સુખ સાથે સંકળાયેલા હોય છે ફંક્શન સાથે કાર્ય સાથે એમાં આ પ્રોટીન હોય એમાં કે જે રચનાત્મક હોય એ આપણું લાઇસોઝોમ નથી સમજમાં આવે છે હું તમને સરખો પહેલા લખી દઉં ઇધર આપણું લાઇસોઝોમ તમને જ્યારે એક્ઝામમાં પૂછું ત્યારે આવી કઈ કથા નથી કરવાની પણ તમને સમજાવું તો જોઈએ કે મુક્ત થતી બધી પુટિકા આઈધર લિપિડ આઈધર પ્રોટીન પણ જે લિપિડ ધરાવે એ તમારું લાઇસોઝોમ નથી પ્રોટીન ધરાવતું હોય એ તમારું લાઇસોઝોમ છે અને પ્રોટીન એ બે પ્રકારના હોય આઈધર રચનાત્મક હોય આઈધર ક્રિયાત્મક હોય તો જે રચનાત્મક પ્રોટીન છે રચના કરે ક્રિયાત્મક પ્રોટીન કાર્ય કરે તો જે રચનાત્મક પ્રોટીન છે એ પણ તમારું લાઇસોઝોમ નથી તો તમારું લાઇસોઝોમ કોણ છે ક્રિયાત્મક પ્રોટીન પણ ક્રિયાત્મક પ્રોટીન પણ કેટલા પ્રકારના છે બે પ્રકારના અન્ય કાર્ય સાથે સંકળાયેલા હોય